हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, तमने ख्याल छे कि आपणे अलग अलग सब्जेक्ट्स माटे पेपर सॉल्यूशन नी एक सीरीज स्टार्ट करेली छे, जेमां फिफ्थ सेमेस्टरना जे इम्पोर्टंट सब्जेक्ट्स छे जेवा के डीएमई, थर्मल एंजीनियरिंग, ए बधाना सब्जेक्ट्सना पेपर सॉल्यूशन आपणे विडियोसथी आपणी चेनल पर सॉल्व करीए छीए। साथे बीजा जे सब्जेक्ट्स छे, ईसीसी छे, आई छे, बराबर, अने डीएमईना पण જે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ છે જે જીટીયુમાં રેગ્યુલરલી પૂછાતા હોય છે, એ આપણે આપણી ચેનલ પર સોલ્વ કરેલા છે। એની પ્લેલિસ્ટ તમને અલગ અલગ મળી જશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં બધાની લિંક મૂકી દીધી છે, તો ત્યાં જે લોકો જે સ્ટુડન્ટ્સ એ વિડીયો નથી જોયેલા એ વિડીયો જોઈ લેજો, જેથી તમારે બધા જે ડાઉટ્સ છે અને તમારી જે પ્રેક્ટિસ છે તમારી સારી રીતે પ્રિપેરેશન કન્ટિન્યુ થઈ શકે। ઓકે ફ્રેન્ડ્સ, હવે આજનો જે આપણું આજનો જે વિડીયો છે, જે આ સેશન હું અત્યારે તમારી સમય લઈને આવ્યો છું લાઈવ, એ અગેન આપણું સમર 2019ની જે સિરીઝ સ્ટાર્ટ છે એ આજે આપણે પેપર સોલ્યુશન કમ્પ્લીટ કરી દઈશું। ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 4 એ ચાર અલગ અલગ વિડીયોઝથી તમારા સુધી ઓલરેડી મેં પ્રોવાઈડ કરાવી દીધા છે, તો જે સ્ટુડન્ટ્સે વિડીયો નથી જોયેલા એ બધા જ વિડીયો જોઈ લેજો ફ્રેન્ડ્સ। પ્લેલિસ્ટ આપણી પ્રિપેર કરેલી છે ડીએમઈ પેપર સોલ્યુશનની, એની અંદર બધા જ વિડીયોઝ છે। સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ બધા જ વિડીયોઝની લિંક મેં પ્રોવાઈડ કરી દીધી છે, તો ત્યાં આગળ પણ તમે જોઈ શકો છો। અને તમારા રાઇટ હેન્ડ કોર્નર પર આઈ બટન તમને દેખાતું હશે, એ આઈ બટન ઉપર ક્લિક કરવાથી પણ ત્યાં આગળ તમને મોસ્ટ ઓફ વિડીયોઝ જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને બધા અહીંયા જોવા મળી જશે। તો આજનું આપણું જે આ સેશન છે એ ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ, સમર 2019નું ક્વેશ્ચન નંબર 5। ઓકે, તો ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન નંબર 5 ઉપર જશું। ગઈકાલનો જે વિડીયો હતો એમાં આપણે ક્વેશ્ચન 4 આખો સોલ્વ કરેલો, આજે જે આપણે ક્વેશ્ચન નંબર 5 જે છે ફ્રેન્ડ્સ, એ ક્વેશ્ચનનું ખાસિયત એ છે કે એમાં કોઈ ઇન્ટરનલ ઓપ્શન નથી। ઓકે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ ક્વેશ્ચન એ રીતે થોડો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બીકોઝ આમાં કોઈ પણ જાતના ઇન્ટરનલ ઓપ્શન નથી। ક્વેશ્ચન 5A, B, C, D એ ચાર ક્વેશ્ચન ડાયરેક્ટલી જ હોય છે, એમાં કોઈ ઓપ્શન નથી, એટલે આ ક્વેશ્ચન થોડો સ્ટુડન્ટને ક્યારેક ડિફિકલ્ટ લાગી શકે છે, બટ આમાં જે ક્વેશ્ચન્સ હોય છે એકદમ ઇઝી હોય છે, એટલે તમારે ગભરાવાની જરૂર નથી। આપણે ફટાફટ આ બધા જ ક્વેશ્ચન તમારી સામે સોલ્વ કરી દઈશું, તમને સમજાવી દઈશું તમારે કેટલું લખવાનું રહેશે, જેથી તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ થઈ શકે અને આજે તમે ક્વેશ્ચન નંબર 5 આખો કમ્પ્લીટ કરી શકો। ક્વેશ્ચન નંબર 5A આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ, તેમાં તમે જુઓ, ફાઇન્ડ સ્ટાન્ડર્ડ 6 ડિફરન્ટ સ્પીડ્સ હેવિંગ મિનિમમ એન્ડ મેક્સિમમ સ્પીડ ઓફ 224 આરપીએમ એન્ડ 710 આરપીએમ રિસ્પેક્ટિવલી। તો ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 1નો ન્યુમેરિકલ છે, આ ન્યુમેરિકલ તમારે પ્રિફર્ડ સિરીઝનો છે, એમાં તમારે 6 સ્ટાન્ડર્ડ સ્પીડ્સ ફાઇન્ડ કરવાની છે કોઈપણ એક પર્ટિક્યુલર મશીન ટૂલની, જેમાં મિનિમમ અને મેક્સિમમ સ્પીડ તમને આપેલી છે 224 આરપીએમ મિનિમમ સ્પીડ અને મેક્સિમમ સ્પીડ છે 710, એટલે 224 આરપીએમ અને 710 આરપીએમ વચ્ચે તમારે 6 અલગ અલગ ડિફરન્ટ સ્પીડ્સ તમારે મેળવવાની છે। આ ન્યુમેરિકલ ફ્રેન્ડ્સ દરેક પેપરમાં હોય છે અને એકદમ ઇઝી છે, ઓનલી વન ફોર્મ્યુલા યુ હેવ ટુ યુઝ, એક જ ફોર્મ્યુલા યુઝ કરવાની હોય છે, જે કરવાથી તમારો આખો ન્યુમેરિકલ સોલ્વ થઈ જશે, એકદમ ઇઝી છે। આ ન્યુમેરિકલ જોઈ લેજો અને આવા ટાઈપના જે બીજા પેપરની અંદર ન્યુમેરિકલ છે એ પણ પ્રેક્ટિસ કરી લેજો। આપણું નેક્સ્ટ પેપર સોલ્યુશન આવશે એમાં હશે, તો એમાં સોલ્વ કરી દેવામાં આવશે અગેન। એનું આપણે સોલ્યુશન જોઈએ ફ્રેન્ડ્સ, તો ગિવન ડેટા આપણે પહેલાં લખી લેવાનો એઝ પર અવર મેથડ, તો મેક્સિમમ સ્પીડ 710 આરપીએમ, મિનિમમ સ્પીડ 224 આરપીએમ, કેટલી સ્પીડ જોઈએ છે 6। ઓકે, તો આપણે જ્યોમેટ્રિક સિરીઝ પ્રિફર્ડ નંબર સિરીઝ જે છે, ઓકે, એની માટેની જે કોન્સ્ટન્ટ રેશિયો છે 5, એની માટેની ફોર્મ્યુલા છે એન મેક્સ અપોન એન મીન રેસ ટુ 1/n-1। ઓકે, તો 5ની વેલ્યુ છે એન મેક્સ અપોન એન મીન રેસ ટુ 1/n-1। એન મેક્સ કેટલું આપેલું છે 710 આરપીએમ, એન મિનિમમ કેટલું આપેલું છે 224 આરપીએમ, ઓકે, ડિવાઇડેડ રેસ ટુ 1/6.1 નથી ફ્રેન્ડ્સ, માઇનસ 1 છે, 1/6-1 એટલે 1/5, 1/5 મીન્સ એટલે ફિફ્થ રૂટ થશે। અગેન ફ્રેન્ડ્સ, આમાં તમારે ગભરાવાની જરૂર નથી કે સર હું કેલ્ક્યુલેટરમાં કેમ સોલ્વ કરીશ, તો તમારે શું કરવાનું, 710 ડિવાઇડેડ બાય 224 કરી દેવાનો, એનો જે આન્સર આવે એનું ફિફ્થ રૂટ કરી દેવાનું। ઓકે, તમારા કેલ્ક્યુલેટર જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એમાં ફિફ્થ રૂટનો એક ઓપ્શન આવે છે, ઓકે, શિફ્ટ કરીને જે સ્ક્વેર રૂટ છે એનું તમે કરશો તો એક્સ અંડર રૂટ આવશે, એટલે તમારું જે નંબર મલ્ટિપલ જે ફિફ્થ રૂટ, સિક્સ્થ રૂટ, સેવન્થ રૂટ એ તમે બધા એમાં કરી શકો। ઓકે, તો આમાં તમારે ફિફ્થ રૂટ કરવાનું રહેશે એનું, અને એનો તમારો આન્સર કરશો એટલે આન્સર આવશે 1.26। ઓકે, એટલે કોન્સ્ટન્ટ રેશિયો જે છે એ તમને મળી ગયો છે 1.26।
હવે આનો જ યુઝ કરીને તમારે 6 સ્પીડ્સ લેવાની છે. કઈ રીતે લેવાની છે? એન વન હંમેશા આપણે મિનિમમથી સ્ટાર્ટ કરવાનું, તો એન વન મિનિમમ સ્પીડ હશે 2 to 4 આરપીએમ. પછી એન ટુ જે છે સેકન્ડ સ્પીડ, તમારે શું કરવાનું, આ કોન્સ્ટન્ટ રેશિયોને 2 to 4 સાથે મિનિમમ સ્પીડ સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે શું આવે 2.88. પછી થર્ડ સ્પીડ કઈ રીતે લેવાની, તો મિનિમમ સ્પીડ સાથે 1.26નો સ્ક્વેર મલ્ટીપ્લાય કરી દેવાનો, એટલે નેક્સ્ટ થર્ડ સ્પીડ મળી ગઈ. ફોર્થ સ્પીડ માટે તમારે શું કરવાનું, 2 to 4ને 1.26ના ક્યુબ સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. પછી ફિફ્થ સ્પીડ માટે 2 to 4ને 1.26ના ફોર્થ રૂટ ફોર ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી દેવાનો. અને સિક્સ્થ માટે તમે 5 લઈ લેશો, આ જ સિરીઝ મેન્ટેન કરવાની, તો તમને 710 કે 711 આસપાસ આવી જશે. ઓકે, 710 આવશે, જો અહીંયા લખેલું છે કે તમે 1.26 લેશો તો લાસ્ટ સ્પીડ તમને એક્ઝેક્ટ 711 નહીં મળે, 11 મળશે. ઓકે, બટ તમારી જે મેક્સિમમ 710 છે, તો એક આરપીએમનો કોઈ ફરક પડતો નથી, બરાબર. એટલે તમારી એ રીતે 6 અલગ અલગ સ્પીડ્સ, 224 અને 710 વચ્ચે તમને 6 અલગ અલગ સ્પીડ મળી ગઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એકદમ ઇઝી ન્યુમેરિકલ છે જે રેગ્યુલરલી પૂછાતો હોય છે, તો આ રીતે તમે એને પણ સોલ્વ કરી શકશો. આ એક જ ફોર્મ્યુલા જે છે જેનાથી તમે 5 કેલ્ક્યુલેટ કરી અલગ અલગ 6 સ્પીડ્સ તમે મેળવી શકો. ક્લિયર? તો આ ન્યુમેરિકલ ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ દરેક પેપરમાં રિપીટ થતા હોય છે, આ તમે ખાસ કરી લેવાનું. ક્વેશ્ચન 5B ઉપર જોઈએ તો સોલિડ શાફ્ટનું ન્યુમેરિકલ છે. આપણે શાફ્ટના ન્યુમેરિકલની અંદર આ બધા સોલ્વ કરેલા જ છે. સોલિડ શાફ્ટ ઇઝ ટ્રાન્સમિટિંગ 1 મેગાવોટ પાવર એટ 240 આરપીએમ. ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ ઇફ ધ મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટેડ એક્સીડ્સ ધ મીન ટોર્ક બાય 20%. મીન મેક્સિમમ શીયર સ્ટ્રેસ 60 મેગા પાસ્કલ. આમાં ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ ગીવન ડેટા, પાવર કેટલો છે, 1 મેગાવોટ, આરપીએમ છે 240 આરપીએમ. ઓકે, આ 1×10⁶ થશે. ટી મેક્સ મેક્સિમમ જે ટોર્ક છે કેટલો છે, 20% મોર દેન ધ મીન ટોર્ક. ઓકે, 20% મોર હોય એટલે, મેં ગઈકાલના વિડીયોની અંદર પણ કીધેલું, 20% મોર હોય એટલે 1.2 સાથે મલ્ટીપ્લાય કરવાનું, 0.2 સાથે નહીં. તમારે 20% લેસ હોય તો 0.2 સાથે મલ્ટીપ્લાય કરવાનું હોય, મેક્સિમ એની કરતાં વધારે હોય તો 1.2 સાથે મલ્ટીપ્લાય કરવાનું. મેક્સિમમ શીયર સ્ટ્રેસ છે 60 મેગા પાસ્કલ. ઓકે, હવે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, ડાયામીટર ઓફ ધ શાફ્ટ. ઓકે, તો ડાયામીટર ઓફ ધ શાફ્ટ માટે તમારે જે છે એની માટે સૌથી પહેલાં આપણે ટી મેક્સ ફાઇન્ડ કરીએ, ટી મીન ફાઇન્ડ કરી લઈએ. ટી મીન માટે P×60/2πn. ઓકે, આ તો કોમન છે ઇક્વેશન, એની પરથી તમને મીન વેલ્યુ મળશે. ઓકે, હવે ટી મીન ટોર્ક મીન જે છે એમાંથી આપણે મેક્સિમમ ટોર્ક મેળવી શકીએ, ટી મેક્સ ઇઝ ઇક્વલ 1.2 મીન, તેને 1.2 સાથે મલ્ટીપ્લાય કરીએ 39.784×10³ ને, તો 47741×10³ ન્યૂટન mm મળે. હવે મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટેડમાંથી તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, ડાયામીટર, તો ટોર્ક ઇઝ ઇક્વલ 5/16 tau×d³. ઓકે, આ MT ઇઝ ઇક્વલ ટુ 5/16 tau×d³. આ છે એ તમારું ઇક્વેશન છે શાફ્ટના ડિઝાઇન કરવા માટે. તો આ બધી વેલ્યુઝ તમે અહીંયા પ્લેસ કરશો, તાવ આપણે આપેલો છે 60, મેક્સિમમ ટોર્ક આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 437741×10³, અને ડીની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો એ તમે સોલ્વ કરશો ડીની વેલ્યુ, એટલે તમારો આન્સર આવશે 159.4, એટલે એને આપણે એપ્રોક્સિમેટલી 160 mm લઈ શકાય. ક્લિયર? તો ફ્રેન્ડ્સ આમાં બે જ સ્ટેપમાં આખું ન્યુમેરિકલ થાય છે. તમારે સૌથી પહેલાં ટી મીન કેલ્ક્યુલેટ કરી લેવાનો, P×60/2πn. આ 2πnt/60, P=2πnt/60 એ જ ફોર્મ્યુલા છે. ઓકે, તો આમાં તમારે કાંઈ ગભરાવાની કે એવું જરૂર નથી કે આ ફોર્મ્યુલા ક્યાંથી આવે, જસ્ટ શું છે, P=2πnt/60. ઓકે, તો એ જ ફોર્મ્યુલા છે, એમાં ટી આપણે કેલ્ક્યુલેટ કર્યો છે. પછી ટી મેક્સ મળી જશે ટી મીનમાંથી, અને પછી આપણી ફોર્મ્યુલા તો છે જ, MT=5/16 tau×d³. ઓકે, તો MT શું છે, મેક્સિમમ ટોર્ક, તો એની ઉપરથી તમને ડીની વેલ્યુ મળી જશે. ક્લિયર? ક્વેશ્ચન 5C ઉપર આવીએ ફ્રેન્ડ્સ. બધા ન્યુમેરિકલ એકદમ ઇઝી છે, ગભરાવાનું જરૂર નથી. ક્વેશ્ચન 5C, એક્સપ્લેન ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી. ફેક્ટર ઓફ સેફ્ટીને અફેક્ટ કરતા ફેક્ટર્સ કયા કયા છે, એ આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર, તો તમારી બુકનો જ છે કે વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી ડિપેન્ડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર્સ. તો ફર્સ્ટ આવે લોડિંગ કન્ડિશન, કે તમારે કેવો ટાઈપનો લોડ તમારા પાર્ટ ઉપર લાગે છે, કેવો ટાઈપનો લોડને લીધે કેવો ટાઈપનો સ્ટ્રેસ જનરેટ થાય છે તમારા પાર્ટ ઉપર. ઓકે, ફટીક છે, ઓકે, કોમ્બિનેશનમાં છે, બરાબર, ઘણીવાર કોમ્બિનેશનમાં લોડ પણ હોય, ટેન્સાઇલને કોમ્પ્રેસિવ સાથે પણ લાગતો હોય, એક સાયકલની અંદર પણ લાગતો હોય. તો ડિપેન્ડિંગ ઓન ધ લોડિંગ કન્ડિશન
તમારી ફેક્ટર ઓફ સેફ્ટી ફરી શકે. ડિગ્રી ઓફ ઇકોનોમી, તમારે ઇકોનોમિકલ કેટલું કરવું છે, ઓકે, કે સિસ્ટમ કે વધારે તમે ફેક્ટર ઓફ સેફ્ટી રાખશો તો ડાયમેન્શન વધી જશે કમ્પોનન્ટના, તો એ ઘણીવાર તમારે ઇકોનોમિકલી તમને કોસ્ટલી પણ પડે. ઓકે, તો તમારે ઇકોનોમિકલી તમે કેટલું કન્સિડર કરવા માગો છો એ પ્રમાણે પણ ફેક્ટર ઓફ સેફ્ટી સિલેક્ટ કરી શકાય. ડિગ્રી ઓફ એક્યુરેસી, ઓકે, જો તમે ફોર્સ એનાલિસિસ પ્રિસાઇસલી અને એક્યુરેટલી કરેલું હોય તો તમને એની ઉપરથી એક્ઝેક્ટ ફેક્ટર ઓફ સેફ્ટી મળી જશે. બટ જો તમે એક્યુરેટ ફોર્સ એનાલિસિસ નથી કરેલું, હવે તમને એક્યુરેસી સાથે તમે એનાલિસિસ નથી કરેલું, તો તમને એક્યુરેટ ફેક્ટર ઓફ સેફ્ટી ન મળી શકે. એવા કેસ હોય જ્યારે તમને ખબર છે કે આપણી સિસ્ટમ જે છે જે મેં એનાલિસિસ કર્યું છે એક્યુરેટ નથી, તો તમે ફેક્ટર ઓફ સેફ્ટી થોડો વધારે રાખીને ડિઝાઇન કરી શકો છો. પછી આવે છે ડિગ્રી ઓફ સેફ્ટી. હવે એવા કેસ હોય, એવી સિસ્ટમ્સ હોય, ઓકે, ઘણીવાર એવી મિકેનિકલ સિસ્ટમ હોય છે જેમાં એક્સિડન્ટ થવાથી લાઈફને પણ નુકસાન થઈ શકે છે, વર્કરની લાઈફને. તો એવા કેસ માટે જેમ કે લિફ્ટ છે, ઓકે, એલિવેટર જે છે આપણે યુઝ કરતા હોઈએ છીએ આપણા ફ્લેટ્સની અંદર, એવા કેસની અંદર જો રોપ ફેલ થાય તો લાઈફને પણ નુકસાન થઈ શકે છે. ઓકે, તો ડિગ્રી ઓફ સેફ્ટી, તો ડિગ્રી ઓફ સેફ્ટી જ્યાં કન્સિડર થતી હોય ત્યાં આગળ ફેક્ટર ઓફ સેફ્ટી વધારે કન્સિડર કરવી પડે છે. અને ઇનપરફેક્શન ઓફ વર્કમેનશીપ, જ્યાં આગળ તમારું જે ડિઝાઇન છે અને મેન્યુફેક્ચરિંગ છે એ સારી ક્વોલિટીવાળું નથી, ઓકે, ક્વોલિટી મેન્ટેન થઈ નથી, તો વર્કમેનશીપ જે છે એ બરાબર નથી, ત્યાં આગળ પણ તમે ફેક્ટર ઓફ સેફ્ટી વધારે રાખો છો. ઓકે, તો આ બધા ચાર પાંચ જે છે તમે ફેક્ટર્સ છે જેના ઉપર ફેક્ટર ઓફ સેફ્ટીની વેલ્યુ ડિપેન્ડ કરે છે. ઓકે, આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, તમને ઇઝીલી આ મેઇન પોઈન્ટ્સ યાદ રહી જશે પાંચ, તમે અંદર તમારી રીતે પણ લખી શકશો. અને લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 5D, ઓકે, એક્સપ્લેન સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એક્સપ્લેન કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આ પણ ફર્સ્ટ ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે, એકદમ ઇઝી છે. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એ શું થાય કે તમારે જ્યારે આવા કોર્નર કે કી વે કે હોલ કે નોચ એવા કમ્પોનન્ટની અંદર પડતા હોય તો જ્યાં આગળ આ શેપ ચેન્જ થતો હોય ત્યાં આગળ એની અંદર જે સ્ટ્રેસ લાઇન જનરેટ થતી હોય, ઓકે, નોર્મલ કમ્પોનન્ટ હશે તેમાં સ્ટ્રેટ લાઇન્સ એમની ઉપર તમે ફોર્સ લગાડશો ને તો એની સ્ટ્રેસ લાઇન્સ એકદમ સ્ટ્રેટ આવશે. બટ આવો જ્યારે ક્રોસ સેક્શન ચેન્જ થતો હોય તો ત્યાં આગળ, જ્યાં આગળ ક્રોસ સેક્શન ચેન્જ થાય છે ત્યાં આગળ તમે જો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધી જાય, સ્ટ્રેસ લાઇન્સ ચેન્જ થઈ જાય છે અને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈને થઈ જાય છે. તો આવા મટીરિયલ, આવા કમ્પોનન્ટની અંદર ફેલ થવાના ચાન્સીસ છે આ, જ્યાં આગળ સ્ટ્રેસ લાઇન્સ એકસાથે થઈ ગઈ છે અથવા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન થઈ ગયું છે, ઓકે, ત્યાં આગળથી ફેલ થવાના ચાન્સીસ વધારે છે. તો આ જે છે એ લોકલાઇઝેશન કે કોન્સન્ટ્રેશન જે થાય છે સ્ટ્રેસનું એને આપણે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહીએ છીએ. ઘણીવાર પાર્ટ્સની ઉપર આવા સીધા સાદા સિમ્પલ પાર્ટ્સ તો હોતા નથી, ઓકે, આવા કી વેડ હોલ નોચ કોર્નર આવું પડતું જ હોય છે. તો એને લીધે આ બધા જે છે નોચીસ કોર્નર હોલ કીવેસ આ બધા જે છે એ શું કરે છે, સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન લગાડે છે. અને આને બધાને આપણે સ્ટ્રેસ રેઝર્સ પણ કહેવાય, ઓકે, આ ડિસકન્ટિન્યુટીઝ છે જે બધી એને આપણે સ્ટ્રેસ રેઝર પણ કહીએ છીએ. અને આવા સ્ટ્રેસ રેઝર્સ જે કમ્પોનન્ટની અંદર હોય, એવા કમ્પોનન્ટ્સની અંદર જ્યારે તમે એક્સટર્નલ લોડ લગાડો તો એ કમ્પોનન્ટનું ફેલ થવાના ચાન્સીસ આ સ્ટ્રેસ રેઝર્સ પાસેથી સૌથી વધારે રહે છે. હવે તમારે જે સ્ટ્રેસ જનરેટ થાય છે, જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેટ થયું છે અને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનથી જે સ્ટ્રેસની વેલ્યુ વધી છે એ તમારે ફાઇન્ડ કરવી હોય કે કેટલી વધી છે, તેની માટે તમારે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર SCF કેલ્ક્યુલેટ કરવાનું થાય. હવે SCF તમને કઈ રીતે મળશે, ધ રેશિયો ઓફ મેક્સિમમ સ્ટ્રેસ ટુ નોમિનલ સ્ટ્રેસ ઇઝ નોન એઝ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર. એટલે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનના હોલને લીધે BB સેક્શન પાસે સ્ટ્રેસ વધારે હશે AA સેક્શનના કમ્પેરિઝનમાં, ઓકે. તો BB પાસે જે સ્ટ્રેસ કહેવાય એને મેક્સિમમ સ્ટ્રેસ કહેવાય, AA પાસે જે છે એને આપણે નોમિનલ સ્ટ્રેસ કહેશું. તો નોમિનલ મેક્સિમમ સ્ટ્રેસ અને નોમિનલ સ્ટ્રેસનો તમે રેશિયો લેશો અને ગુણોત્તર લેશો, કોનો, મેક્સિમમ સ્ટ્રેસ ટુ નોમિનલ સ્ટ્રેસ, ઓકે. આ બંનેનો તમે ગુણોત્તર લેશો, રેશિયો લેશો, એ જે વેલ્યુ આવે એને કહેવાય સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર. અને એ વેલ્યુ શું દેખાડે છે કે એના કમ્પેરિઝનમાં બી સેક્શન ઉપર કેટલું સ્ટ્રેસ ઇન્ક્રીઝ થયું છે, ઓકે. તમે એવી રીતે જોઈ લો બધા કમ્પોનન્ટની અંદર, એ પાસે નોર્મલ સ્ટ્રેસ હશે, BB પાસે તમારે નોચ આવી ગયું છે BB સેક્શન પાસે, ત્યાં આગળ સ્ટ્રેસ વધારે હશે. કી બે પાસે પણ તમે જુઓ AA સેક્શન પાસે નોર્મલ સ્ટ્રેસ હશે, BB પાસે તમારું સ્ટ્રેસ વધી ગયું હશે.
ओके तो એવી રીતે એ એ એ ના કમ્પેરિઝન માં સેક્શન એ એ ના કમ્પેરિઝન માં સેક્શન બી બી માં કેટલું સ્ટ્રેસ જનરેટ થાય છે કેટલું સ્ટ્રેસ વધારે છે એ તમને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર ઉપરથી મળશે તો કે ટી એટલે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર સિગ્મા મેક્સ અપોન સિગ્મા સિગ્મા મેક્સ એટલે મેક્સિમમ સ્ટ્રેસ સિગ્મા એટલે નોમિનલ સ્ટ્રેસ ઓકે આ તમારો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન આખું મેં એક્સપ્લેન કરી દીધું તમારું જે 3 માર્ક્સનું છે એમાં તમે આટલા પોઈન્ટ્સ લખશો આ 4 ફિગર ડ્રો કરી દેવાની દેટ ઇઝ ઇનફ ઓકે આ બધા તમને જેટલા પણ ક્વેશ્ચન જેટલું લખેલું છે એટલું જ તમારે લખવાનું રહેશે આ જે છે એમાં તમે અંદરના એક બે પોઈન્ટ્સ કદાચ મિસ કરી દેશો તો એ ચાલશે આની અંદર ઓકે દરેક 5 પોઈન્ટ્સ છે દરેક પોઈન્ટ્સની અંદર 3 3 4 4 પોઈન્ટની અંદર તમે એક્સપ્લેન કરી દેશો મેઇન ટોપિક તો આ ફેક્ટર ઓફ સેફ્ટીવાળો જે આન્સર છે એ તમારો કમ્પ્લીટ થઈ જશે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આગળ તમારો ક્વેશ્ચન 5 જે છે આખો કમ્પ્લીટ થઈ જાય છે અને તમારો સમર 2019નું જે પેપર છે ઓકે એ આખું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે 5 અલગ અલગ વિડીયોઝથી આપણે આખું પેપર જે છે તમારું સોલ્વ કરી દીધું છે ઓકે અહીંયા આગળ હજી પણ તમને કોઈ ડાઉટ હોય બધા જ ક્વેશ્ચન જોઈ લેજો ઓકે ખાસ કરીને તમારા જે શોર્ટ ક્વેશ્ચન્સ છે એ તમને વધારે હેલ્પફુલ થશે આ પેપર સોલ્યુશન ન્યુમેરિકલ્સ તો આપણે સોલ્વ કરેલા જ હોય છે તો આખો પેપર ફરીવાર જોઈ લેજો તમારું રિવિઝન કરવામાં તમને ઘણી બધી હેલ્પફુલ થશે ઓકે અને હજી આગળ આપણે વિન્ટર 2019નું જે પેપર છે એ પણ આવી રીતે જ સોલ્વ કરવાનો છે અને બિફોર યોર ડીએમઈ એક્ઝામ આપણે ટ્રાય કરશું મેક્સિમમ ટ્રાય કરશું અમે 100% સ્ટુડન્ટ માટે જ કરીએ છીએ તો અમે મેક્સિમમ ટ્રાય કરશું કે ડીએમઈના પેપર પહેલાં વિન્ટર 2019નો પેપર પણ આખો સોલ્વ થઈને તમારી પાસે આવી જાય ઓકે ફ્રેન્ડ્સ તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરી દેજો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી પણ આ શેર કરી દેજો જેથી એમને પણ આ પ્રિપરેશન સારી રીતે થઈ શકે આપણે પ્લેલિસ્ટ એમની સાથે શેર કરી દો અને તમારા ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાયેલા નથી એમને પણ અમારી સાથે જરૂરથી જોડી લેજો ઓકે જેથી એમને પણ આ બધી જે પેપર સોલ્યુશન આવે છે અલગ અલગ સબ્જેક્ટ્સના એ પણ એ લોકોને પણ પ્રિપરેશન કરવામાં હેલ્પફુલ થઈ શકે આપણી ચેનલ ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છે ટેલિગ્રામ પર પણ હવે અવેલેબલ થઈ ગઈ છે બંને જગ્યાએ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ લખશો અને તમારી ચેનલ તમારી સામે આવી જશે પેજ આવી જશે ઓકે તો ત્યાં આગળ પણ ડાઉટ પૂછી શકો છો કમેન્ટ સેક્શનમાં પણ કમેન્ટ કરી શકો છો અને આ લાઈવ સેશનની અંદર જે સ્ટુડન્ટ્સે અમને ક્વેશ્ચન પૂછેલા છે એમને પણ અમે સોલ્વ કરી જ દઈએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ થેન્ક યુ